Ruzan Khambata. Ruzan, when did you come? Jare wahi aayi, jare I did not know of you. I've heard a lot about RSS and mein apni prati with you ya with you. But when I came here, the very first thing I should say is very well organized. અને પછી જ્યારે અંદર ગઈ અને જ્યારે જે ક્વોલિટી ઓફ ઇન્ટરેક્શન થતું હતું, જે વિચારો આવતા હતા, આપણે વિચારોને થતી હતી, તો આઈ વોઝ વેરી હેપી કે જે આપણી બહેનો છે એ જે રીતે જે એ લોકોના થોટ પ્રોસેસીસ છે અને જે થોટ પ્રોસેસીસ મૂક્યા હતા, ઓબ્વિયસલી આ મહિલાનું હતું એટલે આઈ ડિન્ટ એક્સપેક્ટ મચ ઓફ મેલ, બટ મારી એવી ઈચ્છા હતી કે આ જ્યારે આપણે થતી હોય વિચારો ત્યારે ઇક્વલ અમાઉન્ટ ઓફ મેલ પાર્ટિસિપેશન હોવું જોઈએ. કારણ કે એનાથી શું થશે કે બીકોઝ આપણે એક ઇટ ઓલ સાઉન્ડેડ લાઈક વન સાઇડેડ કે સી આઈ મીન એવરીથિંગ વોઝ ગુડ ઇન ટર્મ્સ ઓફ કે જે રીતનું આપણી કલા છે, જે મેં મારા પ્રદર્શનમાં વધારે કલાનું ધ્યાન હતું, જે રીતનું કલા છે ને જે રીતે આપણે પ્રોત્સાહન છે, આપણે રિચ હેરિટેજ છે, રિચ કલ્ચર છે, એટલે આઈ વુડ રાધર લાઈક ટુ સે કે આજે ઇટ વોઝ નિયર ટુ માય હાર્ટ ઇન ટર્મ્સ ઓફ કે નોવેલ્ટી ને વેરાયટી હતી, સો દેટ ટચ માય હાર્ટ. એન્ડ ધ ગુડ પાર્ટ વોટ ઇટ વોઝ દેટ કે એવરીથિંગ વોઝ બીંગ એક્સપ્લેન, એટલે આપણને ઘણી ચીજોની ખબર નથી હોતી આજના આધુનિક જમાનામાં, આપણે ટેકનોલોજીની વાત કરીએ છે, પણ જે આપણી મેઇન કલા જે હાથથી બનાવીએ છીએ એ જે આપણી ક્રિએટિવિટી છે, ધ ગુડ પાર્ટ ઇઝ કે આપણી ક્રિએટિવિટી અને ઇટ વોઝ લેફ્ટ ટુ અધર્સ ઇમેજિનેશન. તમે ઘણી ચીજો જોશો તો તમે કંઈ જ વિચારશો અને હોય કંઈ, એટલે યુ નો યુ આર લિવિંગ ઇટ ઇમેજિનેશન, એટલે આ બધું બહુ ઇટ વોઝ વેરી ગુડ. તો જેવું મેં એન્ટર કર્યું ઇટ ઇઝ વેરી વેલ ઓર્ગેનાઇઝ, હરેક ચીજ ખબર પડશે ક્યાં છે ક્યાં નથી, બહુ ટાઈપ ઓફ શિસ્તચાર છે, ડિસિપ્લિન છે, એટલે આટ વોઝ આઈ વોઝ વેરી હેપી કે જે ઓર્ગેનાઇઝેશન કહેવાય કે એડમિનિસ્ટ્રેશન કહેવાય, આઈ એમ બીન ટોલ્ડ કે આરએસએસ ઇઝ અ વેરી ડિસિપ્લિન બોડી અને વેરી ઓર્ગેનાઇઝ, એડમિનિસ્ટ્રેશનમાં તો કંઈ કહેવું જ ના પડે. આજે મેં પોતે જાતે નિહાળ્યું એટલે ઓબ્વિયસલી આઈ ફેલ્ટ વેરી ગુડ અબાઉટ ઇટ, એન્ડ ઓબ્વિયસલી ધીસ થિંગ ગોઝ ટુ ધ ઓલ ઓફ યુ પીપલ જેને આટલી મહેનત કરી છે, રાત દિન રાત બેક કરી અને તે બી નિસ્વાર્થ, એટલે દેટ ઇઝ આઈ શુડ કોંગ્રેચ્યુલેટ યુ ઓલ ફોર ઇટ. થેન્ક યુ.